hope you all are doing well. See, previously apne tumhara principles of marketing je che eno unit number 4 ema apne discuss karta tha about the features of marketing environment. See, jevi rite apne darek segmentation, targeting, positioning, buying behavior, consumer behavior, buying process badhana importance joyela che ki why it is important in marketing strategies or we can say that in doing marketing. Each rite tamne importance apelu che marketing environment barabar che factors je environment ne affect karta micro macro factors apne joy lida barabar jena features apne joy lida e marketing environment apna mate su kam important che apna mate in the sense businessman mate. જ્યારે આપણે માર્કેટિંગ વર્ડનો યુઝ કરીએ છીએ ત્યારે એ હંમેશા બિઝનેસમેનના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય છે, નહીં કે ઇન્ડિવિજ્યુઅલના કે કન્ઝ્યુમર્સના. વી આર ધી કન્ઝ્યુમર્સ, બેઝિકલી માર્કેટર્સ આર આઉટ ધેર, બરાબર, મેન્યુફેક્ચરર્સ આર આઉટ ધેર, બટ સ્ટીલ અહીંયા આપણે વી તરીકે એટલે કે માર્કેટર તરીકે આપણે આપણી જાતને ગણશું, બરાબર. એમાં ફર્સ્ટ તમને કીધું છે યુઝફુલ ફોર પ્લાનિંગ. યસ, કોઈ બી એવી કંપની તમે પકડી લો, બરાબર, આખે આખી દુનિયાની અંદર નાનામાં નાનીથી લઈને મોટા મોટી કંપની તમે પકડી લો, એક પણ એવી કંપની નહીં મળે કે જે કંપની પ્લાનિંગ વગર ચાલતી હોય, બરાબર. અને અહીંયા પ્લાનિંગ મેનેજમેન્ટના પર્સપેક્ટિવથી નથી, પ્લાનિંગ તમારી માર્કેટિંગ જે છે એ એક્ટિવિટીનું પ્લાનિંગ તમને કહે છે, બરાબર. Yes, marketing environments enables us to plan out for our company's marketing activity. જેવી રીતે આપણે કંપનીને અફેક્ટ કરતા માઇક્રો મેક્રો ફેક્ટર્સ જોઈએ છીએ કે જે કંપનીના મેનેજમેન્ટની અંદર રોલ પ્લે કરતા હોય ઇન્ટરનલી ઓર એક્સટર્નલી, સેમ વેથી આપણે માર્કેટિંગ એક્ટિવિટી કેવી રીતે પ્લાન આઉટ કરવી અને એની શું યુઝફુલનેસ છે એને રિલેશનમાં તમારે આ માર્કેટિંગ એન્વાયરમેન્ટની જરૂર પડશે. આ દરેક ફેક્ટરની જરૂર પડશે કે જે આવનારા સમયમાં જ્યારે તમે માર્કેટિંગ પ્રોગ્રામ લોન્ચ કરો ત્યારે શું ડિફિકલ્ટીઝ તમે ફેસ કરશો એને રિલેટેડ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરો. ફાઇન, સો એ બી એક પર્સપેક્ટિવ છે. સેકન્ડ તમને કીધું છે અન્ડરસ્ટેન્ડિંગ કન્ઝ્યુમર્સ ઓર કસ્ટમર્સ, બરાબર. અહીંયા આપણે કસ્ટમરને ઇન જનરલ એટલે લઈએ છીએ કારણ કે કસ્ટમર જેમ આપણે ડિસ્કસ કર્યું હતું પહેલાં, બરાબર, યુનિટ 3ની અંદર કસ્ટમર કોઈ પણ હોઈ શકે, હા, એનો કન્ઝ્યુમર અલગ પણ હોઈ શકે અને એ વ્યક્તિ પોતે પણ હોઈ શકે. સે ફોર એક્ઝામ્પલ, મારે મેગી ખાવી છે, હું મેગીનું પેકેટ લેવા જાઉં છું માર્કેટની, તો આઈ એમ ધી કસ્ટમર એન્ડ આઈ એમ ઓનલી કન્ઝ્યુમર. પણ મારી સિસ્ટરને મેગી ખાવી છે અને હું લેવા જાઉં છું તો આઈ એમ કસ્ટમર બટ માય સિસ્ટર ઇઝ કન્ઝ્યુમર. સો અહીંયા આપણે ઇન જનરલ કસ્ટમરને જ સમજીએ છીએ, બરાબર, અન્ડરસ્ટેન્ડિંગ કસ્ટમર્સ. આટલા બધા ફેક્ટર્સ જ્યારે તમે ડિસ્કસ કરો, બરાબર, અહીંયા જે જોયેલા હતા આ અને એની સાથે આ, બરાબર, કંપનીને, સપ્લાયરને, ઇન્ટરમીડિયેટને, કસ્ટમર્સ, કોમ્પિટિટર્સ, પબ્લિક અને એના પછી આ જે કાંઈ પણ મેક્રો લેવલ કંપનીને અફેક્ટ કરતા ફેક્ટર જુઓ છો તમે, ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે એકચ્યુઅલી ધેર આર મોર 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 કેટેગરીઝ ધેન યુ થિંક દેટ કેન બી યોર કસ્ટમર્સ. એટલે કે તમે વિચારો છો એના કરતાં બહુ વધારે કેટેગરીના લોકો તમને માર્કેટની અંદર મળશે કે જે તમારા કસ્ટમર્સ બની શકશે. ફાઇન, સો બેઝિકલી એ એક પર્સપેક્ટિવ છે જે એ આની અંદર તમને આપેલો. આગળ તમને કીધું છે ટુ આઇડેન્ટિફાય ન્યૂ ટ્રેન્ડ્સ. ઓફકોર્સ, તમે જ્યારે કસ્ટમર્સને, તમે જ્યારે તમારા કસ્ટમરને સમજો છો, તમારા કોમ્પિટિટર્સને સમજશો, તમારી ગવર્મેન્ટને સમજો છો, બરાબર, ગવર્મેન્ટની પોલિસીને સમજો છો, ત્યારે તમારા માઇન્ડની અંદર નવા નવા શું ટ્રેન્ડ ચાલે છે એ તમને ખબર પડશે.
અને આમાં સૌથી મોટો રોલ તો કસ્ટમર્સ લોકોનો છે કે જે અલગ અલગ પ્રકારની વસ્તુની ડિમાન્ડ કરે છે, માગણી કરે છે, જેના બેઝિસ ઉપરથી બનાવવાવાળી કંપની એટલે કે મેન્યુફેક્ચરિંગ કંપની જે છે એને રિયલાઇઝ થાય છે કે નો દેટ્સ હાઉ વી શુડ મેન્યુફેક્ચર થિંગ્સ એન્ડ દેટ્સ હાઉ વી શુડ માર્કેટ ઇટ. બરાબર, તો તમને નવો ટ્રેન્ડ શું ચાલે છે માર્કેટની અંદર, તમે એઝ અ માર્કેટર શું કરી શકો, ગવર્મેન્ટ તમને શું બેનિફિટ આપે છે બધું તમને ખબર પડે. ફાઇન, આગળ તમને કીધું છે ટુ આઈડેન્ટિફાઈ થ્રેટ્સ. બરાબર, થ્રેટ એટલે કે તમારો કોમ્પિટિટર તમારા કરતાં જે છે એ કેટલું સારું પરફોર્મ કરી શકે એમ છે. ફાઇન, કારણ કે કોમ્પિટિટર જેટલું સારું પરફોર્મ કરશે અને જેટલા એની પ્રોડક્ટ વેચાવાના ચાન્સીસ છે તમારા ઉપર એટલા જ તમારી કંપનીની પ્રોડક્ટ વેચાવાના ચાન્સીસ ઓછા છે, એ સમજી જવાનું. ફાઇન, સો આપણા ઉપર થ્રેટ કઈ કઈ છે? બીજું, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવે છે કે સપ્લાયર કોઈ પ્રોબ્લેમ ફેસ કરે છે. આજે સે ફોર એક્ઝામ્પલ કે માઇનિંગ એક્ટિવિટી ઉપર સરકારે કંટ્રોલ મૂકી દીધું, ન તમારા સપ્લાયરને તો પ્રોબ્લેમ ફેસ થાય છે ને? યસ, તો તમારા સપ્લાયરનો પ્રોબ્લેમ એ ઓફકોર્સ તમારો પ્રોબ્લેમ બનશે જ, કારણ કે તમારે પછી નવો સપ્લાયર ગોતવો પડે અને નવા સપ્લાયરને પણ જો પ્રોબ્લેમ આવતો હોય તો તમારે સમજવાનું કે તમારી આખી ઇન્ડસ્ટ્રીને પ્રોબ્લેમ છે. ફાઇન, શું ખાલી એક કોમ્પિટિટર જ થ્રેટ નથી? ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ હોવું, ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થવી, કોઈ પોલિટિકલ ચેન્જીસ હોવા કે કોઈ પણ પ્રકારની પોલિસીસ એટલે કે મોનિટરી, ફિસ્કલ કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, મેજર થ્રી પોલિસીસની અંદર ચેન્જ થવા, ઇટ વિલ ક્રિએટ થ્રેટ ઓન યુ, ઓર વી કેન સે ધેટ થ્રેટ ઓવર યુ. ફાઇન, આગળ તમને કીધું છે ટુ ગ્રેબ ધી ઓપોર્ચ્યુનિટીઝ. યસ, આટલા બધા ફેક્ટરને તમે એનાલાઇઝ કરો ને તમને ખબર પડી જાય કે માર્કેટમાં હવે શું વસ્તુની જરૂરિયાત છે અને તમારો માર્કેટર તરીકેનો તો પહેલો જ ગોલ એ હતો કે કન્ઝ્યુમરની નીડ સેટિસ્ફાય કરવી. બરાબર, તો આના ઉપરથી આટલા ફેક્ટરને એનાલાઇઝ કર્યા પછી તમને ખબર પડશે કે આવી આવી ઓપોર્ચ્યુનિટીઝ તમારા માટે અવેલેબલ છે અથવા તો આટલી પર્ટિક્યુલર વસ્તુ જે છે એની અંદર તમે ડીલ કરી શકો એમ છો, તમે એ પ્રોડક્ટ બનાવીને બહુ આસાનીથી માર્કેટમાં વેચી શકો છો. ધીસ ઇઝ ધી ગ્રેબિંગ ઓફ ઓપોર્ચ્યુનિટી. ફાઇન, અને આ જ પર્સ્પેક્ટિવથી મોસ્ટ ઓફ ધી કંપની જાય છે. બરાબર, આગળ તમને કીધું છે ટુ અન્ડરસ્ટેન્ડ ધી કોમ્પિટિશન. યસ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કોમ્પિટિશન. બરાબર, કોમ્પિટિટરની વાત નથી કરતા, એ તો હોય જ દરેક માર્કેટની અંદર તમને જોવા મળે. બરાબર, હું તમને કહું સીધી સાધી વસ્તુ, કહું કે આજે હું અડદના પાપડ બનાવું છું એટલે મારો કોમ્પિટિટર લિજ્જત પાપડવાળો ઓટોમેટિકલી થઈ જાય. સો કોમ્પિટિશન સમજવાની જરૂર છે, કોમ્પિટિટરને નહીં. એ ભલે એ ઓટોમેટિકલી મારો કોમ્પિટિટર છે જ અને લોકો બહુ લાંબા સમય સુધી મારા ઉપર એને ચૂઝ કરશે, દેટ ઇઝ ધી ફેક્ટ, પણ આ કોમ્પિટિશન જે છે એને સમજવું જરૂરી છે. એટલે કે મેં તમને આની પહેલાં પણ એક વખત જ્યારે આપણે કોમ્પિટિશન ડિસ્કસ કરતા હતા ત્યારે કીધેલું હતું કે 4 મહિનાથી જેની કંપની હોય ને એ વ્યક્તિ ખાલી 1 વર્ષવાળા, 6 મહિનાવાળા, 8 મહિનાથી બનેલી કંપની, આ લોકોનો જ કોમ્પિટિટર હોય. 4 મહિનાથી સ્થપાયેલી કંપની ક્યારે 40 વર્ષથી સ્થપાયેલી કંપની એની સાથે કોમ્પિટિશનમાં ના હોય. બરાબર, હા, હું 40 વર્ષની કંપની થઈ જાઉં અને એ કંપની 80 વર્ષની થાય એટલે અમે કોમ્પિટિશનમાં ઓટોમેટિકલી આવી જઈએ, કારણ કે હવે મારી પાસે વાઇડ રેન્જ ઓફ એક્સપિરિયન્સ છે અને એક કોમ્પિટિટર પાસે પણ વાઇડ રેન્જ ઓફ એક્સપિરિયન્સ છે. ફાઇન, સો એક પર્સ્પેક્ટિવ છે કે તમારે કોમ્પિટિશનને સમજવું જરૂરી છે. આગળ તમને કીધું છે ટુ ફ્રેમ સ્ટ્રેટેજી. યસ, સી ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે સ્ટ્રેટેજી કેવી રીતે ફ્રેમઅપ કરો છો, કારણ કે આ માર્કેટિંગ એન્વાયરમેન્ટ તમને પડે પડે પગલે પગલે અફેક્ટ કરશે. હાલતાને પોલિસી ચેન્જ કરે છે ગવર્મેન્ટ, તો એ તમને
अफेक्ट करशे तो तमारी स्ट्रेटेजी एवी होवी जोईए कि सरकार ऊपर नीचे थी जाए तमारी मार्केटिंग स्ट्रेटेजी हलवी ना जोईए बराबर तमारो मार्केटिंग मिक्स एमां प्रमोशन डिस्ट्रीब्यूशन प्रोडक्ट के पछी कोई भी वस्तु बराबर के तमारी प्राइसिंग स्ट्रेटेजी हलवी ना जोईए बराबर तो ये तमारी स्ट्रेटेजी जे छे ए सक्सेसफुल गणाशे फाइन लास्ट में तमने कीधु छे इनोवेशन्स बराबर इनोवेशन जे छे एक कॉन्स्टंट एलिमेंट छे इवन इफ एनी कंपनी इज नॉट गोइंग टू डू एनीथिंग એ લોકોએ એના કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે ઇનોવેશન તો કરવું જ પડે ઇન્વેન્શન છે ને એક અલગ વસ્તુ છે શોધખોળ કરવી અલગ વસ્તુ છે બટ ઇમ્પ્રુવાઇઝેશન ઇનોવેશન ઇઝ મસ્ટ તમે ઇનોવેટિવ નહીં બનાવો તમારી પ્રોડક્ટને તો યુ આર ઓલરેડી આઉટ ઓફ કોમ્પિટિશન એન્ડ યુ આર ઓલરેડી આઉટ ઓફ માર્કેટ એન્ડ ધેટ્સ ઇટ બરાબર આવું તમે આગળ જતા એન્ટરપ્રિન્યોરશિપની અંદર પણ ભણશો કે ઇનોવેશન અને ઇનોવેશન થિયરીનું શું ઇમ્પોર્ટન્સ છે બરાબર કારણ કે આ થિયરીઝ અને આ ઇનોવેશનનો પર્સપેક્ટિવ એવો છે કે જે દુનિયામાં તમે નહીં કરો ને તો બીજા તો કરે જ છે બરાબર એટલે સિમ્પલી હું તમને એક એક્ઝામ્પલ આપું જ્યારે સેનિટાઈઝર ઇનિશિયલી બનતા ને જ્યારે COVID-19 એવું કાંઈ નહોતું અને સેનિટાઈઝરને બહુ ઓછા લોકો ઓળખતા ત્યારે સેનિટાઈઝર જેલ બેઝ હતા બરાબર પછી સેનિટાઈઝર લિક્વિડ બેઝ આવવા માંડ્યા અને જ્યારે આ COVID-19 આવ્યું ત્યારે સેનિટાઈઝર જે છે એ અલગ અલગ પેકેજિંગ અલગ અલગ ઇનોવેટિવ બેઝથી આવવા માંડ્યા છે બરાબર તો આ બધું શું છે તો કે ઇનોવેશન બરાબર એક ડિસિઝન મને આપણે ઇનોવેશન કરતા શીખી ગયા ફાઇન સો એ એક પર્સપેક્ટિવ લેટ અસ ડિસ્કસ ડ્રોબેક્સ ઓફ માર્કેટિંગ એન્વાયરમેન્ટલ સ્ટડી ચાર ડ્રોબેક તમને આપેલા છે એમાં પહેલું જ તમને કીધું છે નોટ પોસિબલ ટુ પ્રિડિક્ટ અનફોર્સિન ઇવેન્ટ્સ યસ તમે ગમે એટલા હિસ્ટોરિકલ સ્ટડી કરી લ્યો તમે ગમે એટલું ફોરકાસ્ટિંગ કરી લ્યો પણ તમે કોઈ પણ ઇવેન્ટને સક્સેસફુલી પ્રિડિક્ટ તો ન જ કરી શકો બરાબર કારણ એનું શું છે તો કે આ જેટલી બી એક્ટિવિટી થાય છે એ તમે પાસ્ટ ડેટાના આધારે ફોરકાસ્ટ કરો છો કે ભાઈ આવું આવું થશે ફ્યુચરનું પણ એવું કદાચ ન પણ થાય કારણ કે આમાં સૌથી મોટું એલિમેન્ટ છે અનસર્ટેનિટી એન્ડ વેન ઇટ કમ્સ ટુ અનસર્ટેનિટી પ્રેડિક્શન ઓર શ્યોરિટી કેન નોટ બી એક્સપેક્ટેડ ફાઇન સો એ એક વસ્તુ છે આપણે ક્યારેય આવું લાઈફમાંય નહોતું વિચાર્યું આપણે તો શું આપણા મમ્મી પપ્પાએ નહોતું વિચાર્યું કે લોકડાઉન જેવું કાંઈ હોય હા દેશની અંદર બંધના એલાન થતા એ અલગ વસ્તુ છે પણ કોઈ રોગચાળો ફાટી નીકળે અને તમે એક બે મહિના સુધી તમારા ઘરમાં જ રહેવાનું થાય આવું ક્યારે એમણે પણ નહોતું જોયું ફાઇન સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલું છે કે અનફોર્સિંગ ઇવેન્ટને તમે જોઈ ન શકો ક્યારે તમે એવું વિચાર્યું હતું કે ભારત દુનિયાના બધા દેશને દવા પહોંચાડશે ના કારણ કે સિમ્પલી આવો કોઈ ડિસિઝન જ કોઈ જોયેલો નહીં ફાઇન સેકન્ડ તમને કીધું છે નો અશ્યોરન્સ ટુ મેક ઓર્ગેનાઇઝેશન ઇફેક્ટિવ હા આ વસ્તુ સાવ સાચી છે કે તમે ગમે એટલા એફર્ટ્સ નાખો છો પણ આમાં કોઈ ગેરંટી નથી કે તમારો ઓર્ગેનાઇઝેશનની અંદર એફિશિયન્સી કે ઇફેક્ટિવનેસ ક્રિએટ થઈ શકશે જ ફાઇન કારણ કે એફિશિયન્સીને ઇફેક્ટિવનેસ ક્રિએટ થવી એના માટે તમારા તરફ બધા ફેક્ટર્સ ફેવરેબલ હોવા જરૂરી છે જે પ્રેક્ટિકલ વેની અંદર પોસિબલ નથી ફાઇન ડિમાન્ડ એ બહુ સારી હોય માર્કેટની અંદર સપ્લાય ઇનફ છે ને પ્રાઇઝે સરસ છે ને બધા કન્ઝ્યુમર્સ મારી જ પ્રોડક્ટ લે છે બધા મારી જ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ અટ્રેક્ટ થાય છે આ બધું
કોઈ અશ્યોરન્સ કે કોઈ ગેરંટીમાં આપતું નથી. ફાઇન. થર્ડ તમને આપેલું છે રિલાયબિલિટી ઇઝ અ ક્વેશ્ચન માર્ક. યસ, આટલા બધા ફેક્ટર્સ જે છે એને ડિસ્કસ કર્યા પછી કે આટલા બધા ફેક્ટર્સ જે છે એને ધ્યાનમાં લીધા પછી રિલાયબિલિટી આવવી જ અને તમે એ પરફેક્ટ માર્કેટિંગ પ્રોગ્રામ બનાવી જ શકો અને એટલો સ્ટ્રોંગ રિલાયબલ હોઈએ જ એવું જરૂરી નથી. ફાઇન, ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ ઇન ધેટ વે. સો એ એક પર્સ્પેક્ટિવ છે જે આની અંદર તમને આપેલું છે. લાસ્ટમાં તમને કીધું છે લેક ઓફ સ્ટ્રેટેજિક અપ્રોચ. યસ, આમાં કોઈ પણ પ્રકારની સ્ટ્રેટેજી ક્યાંય આવતી નથી, તો સ્ટ્રેટેજિક અપ્રોચ તો ક્યાંથી આવે? બરાબર, કારણ કે તમે કોઈ માર્કેટિંગ એન્વાયરમેન્ટલ સ્ટડી જે છે એને તમે કોઈ પણ એવી સારી એવી સ્ટ્રેટેજી થ્રુ તો જતા નથી કે એના માટે કોઈ સ્પેસિફિક પ્રોગ્રામ્સ પણ નથી બનાવતા, તો હાઉ કેન યુ એક્સપેક્ટ સર્ટેનિટી ઓવર ધેટ? ફાઇન, સો એ બી એક પર્સ્પેક્ટિવ છે. દિસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ એન્વાયરમેન્ટ એન્ડ ડ્રોબેક ઓફ માર્કેટિંગ એન્વાયરમેન્ટલ સ્ટડી. કમિંગ સેશનની અંદર આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ભણશું જેનું નામ છે ઓનલાઈન માર્કેટિંગ. ફાઇન, જેની સાથે તમે બહુ સ્ટ્રોંગલી કનેક્ટ કરી શકશો. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.